नमस्कार विद्यार्थी मित्रों, आप सबनों स्वागत है अपनी यूट्यूब चैनल आइडियल इंस्टिट्यूट में। हूँ धवल भीमजियाणी, आप सबनों हृदयपूर्वक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आपणे भणी रह्या छीए धोरण 9 विज्ञान विषयनुं चैप्टर नंबर 10, जेनुं नाम छे गुरुत्वाकर्षण। लास्ट लेक्चरनी अंदर आपणे बे टॉपिक विषे अभ्यास कर्यो हतो, जेमां आपणे सौप्रथम जोयुं हतुं के स्मॉल जी एटले के गुरुत्व प्रवेगना मूल्यमां फेरफारो विविध स्थळोए शा माटे जोवा मळे छे एना विषे आपणे चर्चा करी गया। त्यारबाद बीजी वस्तु आपणे जोई हती के अचल प्रवेगी गतिना जे समीकरणों छे वी बराबर यू प्लस एटी, एस बराबर यू टी प्लस हाफ एटी स्क्वेर, अने त्रीजू समीकरण छे वी स्क्वेर माइनस यू स्क्वेर बराबर टू ए एस। तो आ त्रणेय समीकरणों छे एमनी उपरथी जो कोई पण पदार्थ मुक्त पतन करी रह्यो छे तो तेना समीकरणों केवी रीते तारवा, अने जो कोई पण पदार्थ ने नीचेथी ऊपर तरफ एटले के ऊर्ध्व दिशामां गति करावामां आवी रही छे तो केवी रीतना समीकरणों आपणने प्राप्त थाय छे ए वस्तु विषे आपणे अगाउना लेक्चर में अभ्यास करी चूक्या छीए। हवेना लेक्चर में मित्रों, आजे आपणे भणीशुं दळ विषे वात करशुं, वजन विषे वात करीशुं। विद्यार्थी मित्रों, आपणा मगजमां घणी वखत एक कन्फ्यूजन होय छे के दळ ए ज वजन छे, पण ना मित्रों, दळ અને વજન એ બંને જુદી જુદી બાબતો છે ફિઝિક્સના આધારે। ભૌતિક વિજ્ઞાનની અંદર દળ અને વજન બંનેને અલગ અલગ સ્વીકારવામાં આવેલા છે। તો સૌપ્રથમ આપણે જોઈશું દળ, એમના વિશે ટૂંક નોંધ। સૌપ્રથમ જોઈએ તો દળ એટલે શું, તો કે કોઈ પણ પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને આપણે દળ તરીકે ઓળખીએ છીએ। કોઈ પણ પદાર્થ, પછી ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, એમાં દ્રવ્યનો જેટલો જથ્થો સમાયેલો છે એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ, દળ। વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને કેમેસ્ટ્રીના બેઝિક્સ શીખવવામાં આવેલા ત્યારે દ્રવ્યનું વર્ગીકરણ કરવામાં આવેલું, એક હતું ભૌતિક અવસ્થાના આધારે અને બીજું હતું રાસાયણિક અવસ્થાના આધારે। ભૌતિક અવસ્થાના આધારે આના ત્રણ ભાગ પડતા હતા, ઘન, પ્રવાહી, વાયુ, અને રાસાયણિક અવસ્થાના આધારે ત્રણ ભાગ પડતા હતા, તત્વ, સંયોજન અને મિશ્રણ। હવે તમે વિચારી લ્યો કે પદાર્થ ઘન હશે, પ્રવાહી હશે કે વાયુ હશે, તત્વ હશે, સંયોજન હશે કે પછી મિશ્રણ હશે, એ પદાર્થની અંદર જે દ્રવ્યનો જથ્થો સમાયેલો છે એ દ્રવ્યના જથ્થાનું માપ એટલે એને શું કહેવાય છે, દળ કહેવામાં આવે છે। તો દળને અને વજનને કોઈ સંબંધ છે નહીં। દળ એટલે શું, તો કે પદાર્થમાં સમાયેલો દ્રવ્યનો જથ્થો। ફરી વખત, પદાર્થમાં સમાયેલો દ્રવ્યનો જથ્થો એટલે શું, તો કે દળ। દળને બીજા નામે દ્રવ્યમાન કહીને પણ બોલાવવામાં આવે છે। મિત્રો, આ શબ્દ છે એને ધ્યાનથી સમજજો, આમની અંદર જેનો અર્થ છુપાયેલો છે। દ્રવ્ય જેને આપણે ઓળખીએ છીએ, અને માનનો શબ્દ થાય છે મૂલ્ય। દ્રવ્યનું માન એટલે કે દ્રવ્યનું મૂલ્ય, મૂલ્ય એટલે એનો જથ્થો થયો, બરાબર, તેને શું કહેવાય છે, દળ કહેવામાં આવે છે। દ્રવ્યનું મૂલ્ય અથવા દ્રવ્યનું માપ અથવા દ્રવ્યનો જથ્થો એને શું કહેવાશે, દળ કહેવામાં આવે છે। દળને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે માસ, માસનો પહેલો અક્ષર આવે એમ, માટે દળની સંજ્ઞા શું લેવામાં આવી છે, એમ લેવામાં આવેલી છે। તેનો એસઆઈ એકમ છે, કિલોગ્રામ છે, આપણે જાણીએ છીએ। સિસ્ટમ ઇન્ટરનેશનલ, જે આંતરરાષ્ટ્રીય માપન પદ્ધતિ છે, એમાંના એકમોની અંદર દળનો એકમ શું લેવામાં આવેલો છે, કિલોગ્રામ પ્રમાણિત ધારવામાં આવેલો છે। તેનું માપન સાદી તુલા કાંટા વડે કરવામાં આવે છે। જે કરિયાણાની દુકાને તમે જાઓ છો અને ઇલેક્ટ્રિક કાંટો અથવા સાદો કાંટો હોય છે, અથવા તો કોઈ જગ્યાએ ભંગાર અથવા છાપા કે પસ્તી દેવા જાઓ છો ત્યારે જે કાંટાની અંદર મોટા કાંટામાં જોખે છે તે, અથવા તો કોઈ જગ્યાએ શાકભાજી ખરીદો છો અને જે કાંટાની અંદર જે ખરેખર જોખે છે એ શું છે, તો કે દળ માપવામાં આવે છે। પણ વિદ્યાર્થી મિત્રો, આપણી અણસમજ એટલી બધી છે કે આપણે એવું જ કહીએ છીએ કે તે વજન કાંટો છે। ના મિત્રો, એને વજન કાંટો ન કહી શકાય, એને શું કહી શકાય, સાદી તુલા, બરાબર, અથવા તો કાંટો, દળ માપવા માટેનો કાંટો એવું કહેવામાં આવે છે। ખરેખર તે વજન માપતો નથી। તમે ધ્યાનથી જોયું હોય તો તે કાંટો કેવી રીતે કાર્ય કરે છે, તો કે તમે સામે અમુક વજનિયા મૂકેલા હોય, બરાબર, એનું નામ વજનિયા છે પણ એ વજન માપતા નથી। એ શું છે, તો કે લોખંડનું એક એવું તમને પદાર્થ આપવામાં આવેલો છે કે જેનું દળ
500 ગ્રામ ધારી લેવામાં આવ્યું છે અથવા 1 કિલોગ્રામ ધારી લેવામાં આવ્યું છે, એની જ સામે એટલો જ દ્રવ્યનો જથ્થો બીજા ત્રાજવામાં તમે મૂકો ત્યારે એ બેલેન્સ થાય, અને ત્યારે તમે એમ કહો કે આ પદાર્થ 1 કિલોગ્રામ છે અથવા 500 ગ્રામ છે. તો અહીંયા વજનનું કોઈ માપન થતું જ નથી, અહીંયા કાંટા વડે કોનું માપન થાય છે? દળનું માપન થાય છે. પદાર્થનું દળ જડત્વનું માપ દર્શાવે છે. મિત્રો, આ વસ્તુ આપણે ચેપ્ટર નંબર 9માં ભણી ચૂક્યા છીએ. જેટલું પદાર્થનું દળ વધુ એટલું પદાર્થનું જડત્વ વધુ. કારણ કે જડત્વ એ કોના આધારે નક્કી થશે? દળના આધારે. જેનું દળ જેટલું વધારે એટલું એનું જડત્વ ઇનર્શિયા વધારે હશે. એ જ વાત કીધી છે, જેટલું દળ વધારે તેટલું પદાર્થનું જડત્વ વધારે. પદાર્થનું દળ હંમેશા અચળ રહે છે. નોટ ધીઝ લાઇન. પદાર્થનું દળ હંમેશા અચળ રહે છે, પછી તે પૃથ્વી પર હોય કે ચંદ્ર પર હોય કે પછી અંતરિક્ષમાં ગમે ત્યાં હોય. ટૂંકમાં પદાર્થને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જતાં દળ બદલાતું નથી. આ બધી વસ્તુ છે ને પાયાની વસ્તુઓ છે, જે બહુ મેં અંડરલાઇન કરી હોય અથવા તો ઘોઈટું હોય ને એ તમારે મગજમાં એવી રીતે ફિટ કરવાનું, ક્યારેય નથી ભૂલવાનું. આ બધા બેઝિક છે, બરાબર? તો પદાર્થનું દળ હંમેશા કેવું રહે? અચળ, બદલાય નહીં. પછી પૃથ્વી ઉપર, ચંદ્ર ઉપર, અન્ય ગ્રહ ઉપર કે પછી અન્ય સ્ટારની ગેલેક્સીઝની અંદર ગમે ત્યાં લઈ જાઓ, એ પદાર્થનું દળ કોઈ દિવસ બદલાય નહીં. એમાંનો દ્રવ્યનો જથ્થો અચળ ને અચળ રહે, બરાબર? સ્થાનને અને દળ બદલવાને કોઈ સંબંધ નથી. ઓકે, ક્યારે આવી ભૂલ કરતા નહીં. ત્યારબાદ આવે છે વજન વિશે નોંધ લખો. મિત્રો, આપણે દળ વિશે તો માહિતી મેળવી, પણ એક કન્ફ્યુઝન મગજમાં હજી છે કે દળ તો ચાલો સમજાણું, પણ વજન વિશે શું? વજન કેવી રીતે નક્કી થાય? વજન છે એને કઈ રીતના સમજી શકાય? તો મિત્રો, વજન છે એકદમ સહેલી ભૌતિક રાશિ છે. વજનનું બીજું નામ વજન બળ પણ છે. તમે વજનને ઇંગ્લિશમાં કહો છો વેઇટ. શું કહો છો? વેઇટ, બરાબર? અને વેઇટની જગ્યાએ તમે કહી શકો વેઇટ ફોર્સ, કારણ કે વજન બળ. હવે વજનને શા માટે પાછળ બળ લગાડવામાં આવ્યું? કેમ વજન બળ તરીકે ઓળખાય છે? કારણ કે વજન માપવાની અંદર બે ભૌતિક રાશિનો ઉપયોગ થાય છે. એક છે દળ અને બીજું છે પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ. વજન માપવા માટે કેટલી વસ્તુની જરૂર પડે? બે. કઈ કઈ? પૃથ્વી, પદાર્થનું દળ અને ગુરુત્વ પ્રવેગ, જે તે જગ્યાનો ગુરુત્વ પ્રવેગ, બરાબર? આ બંનેનો ગુણાકાર કરો એટલે તમને શું મળે? તે સ્થળે પદાર્થનું વજન મળે. કારણ કે જે સ્થળનો ગુરુત્વ પ્રવેગ છે એ સ્થળનું વજન તમને મળશે. તો વેઇટ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ ગ્રેટિટ્યુડ, એટલે કે ગુરુત્વ પ્રવેગ. તો સૂત્ર શું બન્યું છે? ડબલ્યુ બરાબર એમ જી. સૂત્ર ઉપરથી વ્યાખ્યા આવડી જાય. પદાર્થના દળ અને પદાર્થના ગુરુત્વ પ્રવેગ બંનેના ગુણન ફળને પદાર્થનું વજન કહી શકાય. હજુ એકવાર બોલું છું, પદાર્થના દળ અને પદાર્થના ગુરુત્વ પ્રવેગ બંનેના ગુણન ફળને શું કહી શકો? તમે વજન કહી શકો છો. અથવા આનાથી પણ જો સહેલી ભાષામાં તમારે વ્યાખ્યા બોલવી હોય તો પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે. પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે. કારણ કે સૂત્ર શું બન્યું? ડબલ્યુ બરાબર એમ જી. હવે જી શું છે? તો કે ગુરુત્વ પ્રવેગ છે. કોઈ પણ સ્થળે કોઈ પણ પદાર્થને ગુરુત્વ પ્રવેગ ક્યારે લાગે? જ્યારે એ જગ્યાએ ગુરુત્વાકર્ષણ બળ હોય ત્યારે. માટે વ્યાખ્યા એવી થઈ શકે, પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે, બરાબર છે? અથવા પૃથ્વી જે બળથી પદાર્થને પોતાની તરફ આકર્ષે, હવે જે બળથી આકર્ષે એટલે ગુરુત્વાકર્ષણ બળ થયું ને, તો એ બળને આપણે પદાર્થનું વજન કહીએ છીએ. તો બે રીતે વ્યાખ્યા તમે આપી શકો છો. પહેલી રીતે, પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહેવાય. બીજું, કોઈ પણ પદાર્થના દળ અને તે સ્થાને લાગતા ગુરુત્વ પ્રવેગના ગુણન ફળને તે સ્થાને પદાર્થનું વજન કહે છે. અહીંયા હું તે સ્થાને શબ્દ બોલું છું, એ બહુ મહત્વનો છે. એકવાર રિપીટ કરું છું, ધ્યાન આપજો. કોઈ પણ પદાર્થ કે જેનું દળ અને તે સ્થળે તેના પર લાગતા ગુરુત્વ પ્રવેગ એ બંનેના ગુણન ફળને તે સ્થળે પદાર્થનું વજન કહે છે.
તેની સંજ્ઞા છે એ ડબલ્યુ છે, કેપિટલ ડબલ્યુ, કારણ કે ઇંગ્લિશમાં એને શું કહેવામાં આવે છે, વેઇટ કહેવામાં આવે છે. વજન હંમેશા આપેલા પદાર્થના દળ અને તે સ્થળે ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્યના ગુણનફળ જેટલું હોય છે. દળ માસ એમ, ગુરુત્વ પ્રવેગ ગ્રેટિટ્યુડ જી, બંનેનું ગુણનફળ, બંનેનો ગુણાકાર એના જેટલું વજન હશે. તો વજન બરાબર શું થશે, દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. હવે મિત્રો, આપણે હમણાં દળ વિશે વાત કરી હતી કે વિશ્વમાં દરેક જગ્યાએ, બધી જ જગ્યાએ, વર્લ્ડની અંદર કે પછી અધર પ્લેનેટની ઉપર કે અધર ગેલેક્સીમાં દળનું માપ અચળ રહેશે. પણ વજન માટે એ વસ્તુ સાચી નથી. પદાર્થનું દળ તો વિશ્વમાં કે બ્રહ્માંડમાં પ્રત્યેક સ્થળે એક સમાન જ રહેશે, પરંતુ વજનનું મૂલ્ય ગુરુત્વ પ્રવેગના મૂલ્ય પર આધારિત છે. હવે વજન છે એનો મેઇન આધાર કોના ઉપર છે, જી ઉપર છે. કારણ કે માસ તો અહીંયા ત્યાં ગમે ત્યાં એ હંમેશા અચળ જ રહેશે. વજન બદલે ક્યારે, જો ગુરુત્વ પ્રવેગ બદલે તો. અને તમને બધાને ખબર છે કે ઇવન પૃથ્વીની સમગ્ર સપાટી ઉપર બધે જ જીનું મૂલ્ય સરખું નથી, તેમાં આંશિક ફેરફાર જોવા મળે છે. હવે એવા આંશિક ફેરફારો જો પૃથ્વી ઉપર જોવા મળતા હોય તો અન્ય ગ્રહોનો ગુરુત્વ પ્રવેગ તો આખો અલગ હોય ને. જેમ કે ચંદ્ર છે તો ચંદ્રનો ગુરુત્વ પ્રવેગ આટલો છે, 1.608, બરાબર. તો આપણા 9.8 જેટલા ગુરુત્વ પ્રવેગથી એ છઠ્ઠા ભાગનો છે. કેટલો છે, છઠ્ઠા ભાગનો છે. હવે તમે જીની બદલે 9.8ની બદલે 1.608 મૂકો અને જે જવાબ આવશે તો એ વજન પણ છઠ્ઠા ભાગનું થઈ જાય ને. તો વેઇટ એટલે કે વજન કોના ઉપર આધારિત છે, તો કે ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્ય પર આધારિત છે. અને જીનું મૂલ્ય તો ભાઈ દરેક સ્થળે સમાન હોય એવું જરૂરી નથી, જગ્યાએ જગ્યાએ તે બદલતું રહેશે. માટે પદાર્થનું વજન પણ બ્રહ્માંડમાં કે વિશ્વમાં પ્રત્યેક સ્થળે સમાન ન રહેતા વજન બદલ્યા કરે છે. યાદ રાખજો, વજન બદલે છે, દળ બદલતું નથી, બરાબર છે. તો આ રીતે તમને કીધું છે કે તે સ્થળ પ્રમાણે, તે જગ્યાના ગુરુત્વ પ્રવેગના મૂલ્ય અનુસાર વજન છે તે બદલી શકે છે. વજન છે એક પ્રકારનું બળ છે, આપણે હમણાં જ વાત કરી. વજનને વજન બળ પણ કહી શકાય. માટે અન્ય બળોની માફક તેનો એકમ પણ શું છે, ન્યૂટન છે. હવે તમને કોઈ પૂછે કે તમારું વજન કેટલું, તો તમે ધારો કે કહો કે મારું વજન છે 60 કિલોગ્રામ છે. તો મિત્રો, તમને જે સવાલ પૂછ્યો એનો આ સાચો જવાબ કહેવાય જ નહીં. તમને સામેવાળા વ્યક્તિએ વજન પૂછ્યું છે ને, તમે એને શું કહી રહ્યા છો, દળ કહી રહ્યા છો. એણે તો તમને વજન પૂછ્યું છે, તમારે તમારું વજન કેવું હોય કેમ કહેવાય, તો કે દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. સૂત્ર શું છે, તો કે ડબલ્યુ બરાબર એમ ગુણ્યા જી. તો માસ તમારું કેટલું છે, દળ કેટલું છે, 60, અને ગુરુત્વ પ્રવેગ 9.8. તો હવે જે આવશે એ તમારું વજન હશે. સરળતા ખાતર 9.8ની બદલે 10 લઈ લ્યો તો કેટલો જવાબ આવે, 600 જેવો આવે. તો તમારું વજન કેટલું કહેવાય, 600 ન્યૂટન કહેવાય, બરાબર. બાકી તમે પરફેક્ટ ગુણાકાર કરીને તમારું વજન છે તે શોધી શકો છો. ધારો કે કોઈ એક વિદ્યાર્થીનું દળ છે એ 38 કિલોગ્રામ છે અને એનું વજન શોધવું છે, તો શું કરશે તે, એમ ગુણ્યા જી. ડબલ્યુ બરાબર એમ જી કરો તો 38 ગુણ્યા 9.8, જે જવાબ આવે એની પાછળ કયો એકમ લગાડશો, ન્યૂટન. તો આ શું થશે, તમારું વજન થશે. તો કોઈ પણ વ્યક્તિ હવે તમારું વજન માગે ને ત્યારે એને ડાયરેક્ટલી તમારે 9.8 હારે ગુણીને કહેવું પડે કે મારું વજન આટલું છે, અને એકમ બોલતા નહીં ભૂલતા, પાછળ ન્યૂટન બોલવાનું. એટલે સામેવાળો જે ફિઝિક્સનો ભીણો એની ગોટે ચડે કે ભાઈ આ વળી હું અજીબ અજીબ વસ્તુ બોલે છે. પછી એને સમજાવવાનું કે તમે મને પૂછો છો ને એને વજન ન કહેવાય, એને દળ કહેવાય, જો સામેવાળો સહન કરી શકે તો. બાય ધ વે, કંઈ વાંધો નહીં, વાત આગળ વધારીએ. તો તમને જ્યારે પણ વજન વિશે ચર્ચા કરવામાં આવી હોય તો એ તમારું ગુરુત્વાકર્ષણ બળનું માપ છે, તમારા પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળનું માપ છે, જેને શું કહો છો તમે, વજન કહો છો. હવે મિત્રો, કહે છે કે વજન છે તે સદિશ રાશિ છે. કારણ, તો કે વજનનું સૂત્ર ડબલ્યુ બરાબર એમ ગુણ્યા જી, અને જી એટલે ગુરુત્વ પ્રવેગ, ને પ્રવેગ કેવી રાશિ, સદિશ. સદિશ ગુણ્યા અદિશ કરો એટલે જવાબ શું આવે, સદિશ આવે, પ્લસ માઇનસ માઇનસ, તમને બધાને ખબર છે, બરાબર છે. આવો જ નિયમ લાગુ પડે ને, માઇનસ પ્લસ માઇનસ આવશે. એટલા માટે સદિશ ગુણ્યા અદિશ બરાબર સદિશ. તો વજન કેવી રાશિ છે, સદિશ છે, માટે તેને મૂલ્ય પણ છે અને દિશા પણ છે. હવે આપણને કોઈ પૂછે કે વજન છે જો સદિશ રાશિ હોય તો તેના બળની દિશા કઈ,
તો કંઈક વજન લાગે છે કોના કારણે? તો કે ગુરુત્વાકર્ષણ બળના કારણે. હવે ગુરુત્વાકર્ષણ બળ જે છે તે તો પૃથ્વીના કેન્દ્રથી પદાર્થને જોડતી રેખાની દિશામાં હોય. આ તો તમને સાર્વત્રિક નિયમમાં સમજાવી દીધું છે. ફરીવાર કહું છું, ધ્યાનથી સાંભળજો. વજન લાગે છે શા માટે? ગુરુત્વાકર્ષણ બળના કારણે. ગુરુત્વાકર્ષણ બળની દિશા કઈ હોય? તો કે બે પદાર્થોને જોડતા રેખાની દિશામાં હોય. તો પૃથ્વીનું કેન્દ્ર અને તમારા શરીરનું કેન્દ્ર આ બંનેને જોડો એ સીધી રેખા એ આપણને વજન બળની દિશા દર્શાવે છે. લખીને આપ્યું છે, જુઓ, પૃથ્વીના કેન્દ્રથી પદાર્થને જોડતી દિશામાં વજન બળની દિશા હોય છે. પૃથ્વીના કેન્દ્ર તરફ વજન બળ લાગે, બરાબર. આ છે પૃથ્વી, આ છે એનું કેન્દ્ર. અહીંયા છો ટાબરિયા જેવા નાના એવા તમે, બરાબર. અને અહીંયા જોડતી રેખાની દિશા છે એમાં વજન કઈ તરફ લાગે? તો કે પૃથ્વીના કેન્દ્ર તરફ લાગશે, બરાબર છે. વજન બળનું માપન સ્પ્રિંગ કાંટા વડે થાય છે, બરાબર. વજન બળનું માપ કાઢવું હોય તો કોના વડે કરી શકો છો તમે? સ્પ્રિંગ કાંટા વડે કરી શકો. તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરજો સ્પ્રિંગ બેલેન્સ, બરાબર. એટલે સ્પ્રિંગ કાંટો છે એના તમને ફોટા જોવા મળશે. સ્પ્રિંગ બેલેન્સ છે કોને કહેવાય, બીજું કાંઈ ન હોય. એક સ્પ્રિંગ બેલેન્સ છે એક એવી એક વચ્ચે સ્પ્રિંગ હોય કે જેના એક છેડે દળ લટકાડી દેવામાં આવે, એટલે સ્પ્રિંગ કેટલી ખેંચાઈ છે એની ઉપરથી પદાર્થનું વજન નક્કી કરી શકાય. એને શું કહેવાય? સ્પ્રિંગ બેલેન્સ કહેવાય, બરાબર. સ્પ્રિંગ કાંટો કહેવાય. ઓકે, ત્યારબાદ વાત કરીએ આપણે તો પૃથ્વીની સપાટી પર જુદા જુદા સ્થળે જીનું મૂલ્ય જુદું જુદું હોવાથી પદાર્થનું વજન પણ જુદું જુદું જોવા મળે છે. બહુ સિમ્પલ વાત છે, હમણાં જ મેં તમને સમજાવ્યું. ડબલ્યુ બરાબર એમ ગુણ્યા જી થાય તો જીનું મૂલ્ય છે એ તો બધે બદલે છે, માટે વજન પણ જે તે સ્થળ મુજબ જુદું જુદું મળશે. હવે મિત્રો, વિષુવવૃત્તીય ત્રિજ્યા અને ધ્રુવીય ત્રિજ્યા આ બંને વિશે અગાઉ આપણે એક વાત કરી ગયા છીએ. વિષુવવૃત્તીય ત્રિજ્યાનું મૂલ્ય ધ્રુવીય ત્રિજ્યાના મૂલ્ય કરતાં 21 કિલોમીટર વધુ છે, બરાબર. તો વિષુવવૃત્તીય ત્રિજ્યા મોટી થઈ અને ધ્રુવીય ત્રિજ્યા આના કરતાં 21 કિલોમીટર નાની થઈ. તો જેમ અહીંયા ત્રિજ્યા મોટી હશે એમ જીનું મૂલ્ય કેવું આવશે? ઓછું આવશે. અને જીનું મૂલ્ય ઓછું આવે તો વજન પણ કેવું હોય? ઓછું હોય. માટે વિષુવવૃત્ત ઉપર પદાર્થનું વજન કેવું હશે? ઓછું હશે. અને ધ્રુવ ઉપર પદાર્થનું વજન કેવું હશે? વધુ હશે. બહુ માઇનોર ડિફરન્સ હોય પણ હોય ખરો, બરાબર. તેટલા માટે કીધું છે કે જો પદાર્થનું વજન વિષુવવૃત્ત પર માપવામાં આવે તો તે ઓછું નીકળશે અને ધ્રુવ પ્રદેશ છે એના ઉપર વધુ નીકળે છે, બરાબર છે. તો ધ્રુવ પ્રદેશ પર તેનું વજન વધુ પદાર્થનું અને વિષુવવૃત્ત ઉપર ઓછું હોય છે. વળી પૃથ્વીની સપાટીની જેમ જેમ ઊંચાઈએ જતા જઈએ તેમ તેમ જીનું મૂલ્ય ઘટતું જશે. જીનું મૂલ્ય ઘટે શા માટે? તમને હવે તો આ સૂત્ર યાદ હોવું જ જોઈએ. સ્મોલ જી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ જી, માસ ઓફ અર્થનો સ્ક્વેર, સોરી, માસ ઓફ અર્થ બરાબર છેદમાં રેડિયસ ઓફ અર્થનો સ્ક્વેર. હવે પૃથ્વીની સપાટીથી જેમ જેમ તમે ઊંચાઈએ જતા જાઓ એમ એમ આ અંતર વધતું જાય, અને અંતર જેમ જેમ વધે એમ છેદ મોટો થતો જાય, છેદનો વર્ગ થાય એટલે વધારે પડતો છેદ મોટો થાય, અને એના કારણે જવાબ જીનું મૂલ્ય ઘટે. માટે પૃથ્વીની સપાટીથી તમે જેમ જેમ ઊંચાઈએ જાઓ તેમ તેમ જીનું મૂલ્ય છે એમાં ઘટાડો થાય છે. તેથી પૃથ્વીના વજન, સોરી, તેથી પદાર્થના વજનમાં ઘટાડો થાય છે. જીનું મૂલ્ય ઘટશે તો ડબલ્યુ બરાબર એમ જી મુજબ વજન પણ ઘટવાનું જ છે. બહુ સિમ્પલ વાત છે. કોઈ એક પદાર્થનું દળ પૃથ્વી પર કે બીજા કોઈ પણ ગ્રહ પર સમાન રહે છે. કોણ? દળ. પરંતુ પ્રત્યેક ગ્રહ પર ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય અલગ અલગ. દરેક ગ્રહ ઉપર એક સરખું ગુરુત્વાકર્ષણ બળ ન લાગતું હોય, ગુરુત્વાકર્ષણ બળ એક સરખું ન લાગે, એટલા માટે જીનું મૂલ્ય છે એ પણ બધે બદલ્યા કરે, અને એટલા માટે પદાર્થનું વજન દરેક ગ્રહ પર દરેક સ્થળે જુદું જુદું જોવા મળે છે. કોણ અચળ રહેશે? દળ. કોણ બદલ્યા કરશે? વજન. દળ શા માટે અચળ રહે? કારણ કે પદાર્થમાં સમાયેલો દ્રવ્યનો જથ્થો ક્યારેય નહીં બદલે. જેટલું દ્રવ્ય પદાર્થમાં છે એટલું તો રહેશે જ. એક તમે રેલવે ટ્રેક ઉપર પડેલો પથ્થર લઈ લ્યો તો એ પથ્થરમાં જેટલું દ્રવ્ય ભરેલું છે એ તો અહીંયા ચંદ્ર ઉપર કે પછી મંગળ ગ્રહ ઉપર કે ગમે ત્યાં તમે જાઓ એ દ્રવ્ય તો એટલું ને એટલું જ રહેશે.
બરાબર, પણ એના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ પૃથ્વી પર પણ જીના મૂલ્યના કારણે અલગ હોય, એ ચંદ્ર પર પણ જીના મૂલ્ય બદલવાના કારણે બદલે, અને તે મંગળ પર પણ જીનું મૂલ્ય બદલવાના કારણે બદલશે. બરાબર, માટે વજન છે હંમેશા અલગ અલગ હોઈ શકે છે, પણ દળ ક્યારેય અલગ અલગ હોતું નથી. અત્ર તત્ર સર્વત્ર દળ ઇઝ કોન્સ્ટન્ટ, વેર વજન એટલે કે વેઇટ ઇઝ વેરિએબલ, એ બદલી શકે છે. તો વજન વિશે મેં તમને લાંબી કથા કરી, 3 માર્કનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એક્ઝામ માટે, ખાસ યાદ રાખો, ખાસ પાકો કરવો. હંમેશા મિત્રો આ ચેપ્ટર છે એમાંથી જ્યારે પરીક્ષામાં પૂછાય છે પ્રશ્ન, ત્યારે દળ અને વજનની પ્રાયોરિટી પહેલી હોય છે. કારણ કે વિદ્યાર્થીઓ ઘણી વખત કન્ફ્યુઝ જ એમાં થઈ જાય છે કે દળ ને વજન બે એક જ છે, એમાં કોઈ દી જે ભણ્યા ન હોય એને તો સાવ એમ જ થાય કે આ બે સરખી વસ્તુ છે, પણ એવું ખરેખર છે નહીં. હવે કહે છે કે ચંદ્ર પર પદાર્થનું વજન અને પૃથ્વી પર પદાર્થના વજનની સરખામણી કરો. ચંદ્ર ઉપર પદાર્થનું વજન અને પૃથ્વી ઉપર પદાર્થનું વજન, આ બેની કમ્પેરિઝન કરવાની છે. વેઇટ ઓન મૂન એન્ડ વેઇટ ઓન અર્થ. બરાબર, હવે મિત્રો ફેર કેટલો પડશે ધ્યાનથી સમજો. આજે હું વાત કરું છું, વેઇટ ઓન મૂન ઇઝ ઇક્વલ ટુ માસ, જે પદાર્થનું શોધવાનું છે વજન, એ ઇન્ટુ જી, પણ જી કોનો આવશે? મૂનનો આવશે, પૃથ્વીનો નહીં આવે, કારણ કે મૂન ઉપર વજન ગોતવાનું છે. અને વેઇટ ઓન અર્થ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ જી ઓફ અર્થ, પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ અહીંયા આવશે. હવે ચંદ્રનો ગુરુત્વ પ્રવેગ મેં તમને હમણાં કહી દીધો 1.608, અને પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ 9.8. બરાબર, તો આની કરતાં લગભગ આ છઠ્ઠા ભાગનું થાય, તો સિમ્પલ છે કે વજન પણ આની કરતાં છઠ્ઠા ભાગનું જ થઈ જશે. બરાબર છે, તો ડાયરેક્ટલી હું તમને એમ સીધે સીધું કહી શકું કે વેઇટ ઓન અર્થ ઇઝ 6 ટાઈમ્સ ગ્રેટર ધેન વેઇટ ઓન મૂન. વેઇટ ઓન મૂન કરતાં 6 ગણું વેઇટ ઓન અર્થ વધારે હશે, કારણ કે આનો ગુરુત્વ પ્રવેગ 1.608 અને આનો ગુરુત્વ પ્રવેગ 9.8, આટલા ફેર ઉપરથી જ ખબર પડી જાય. પણ તમને અહીંયા ઘણો બધો ડેટા આપ્યો છે, પૃથ્વીનું દળ આપ્યું છે, ચંદ્રનું દળ આપ્યું છે, પૃથ્વીની ત્રિજ્યા આપી છે, ચંદ્રની ત્રિજ્યા આપી છે. તમારી પાસે મિત્રો સૂત્ર છે ગુરુત્વાકર્ષણનું, સાર્વત્રિક સૂત્ર, એફ બરાબર કેપિટલ જી m1 m2 / r² જાણો છો તમે. હવે આ ગુરુત્વાકર્ષણ બળ છે એની જગ્યાએ વેઇટ ઓન અર્થ વજન કેમ લખ્યું? કારણ કે વજનની વ્યાખ્યા યાદ કરો મિત્રો, શું કહે છે? તો કહે કે પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને તેનું વજન કહે છે. આ એફ એટલે કોણ? ગુરુત્વાકર્ષણ બળ. એને તમે શું કહી શકો? વજન કહી શકો. માટે એફની જગ્યાએ શું લઈ લીધું? વેઇટ ઓન અર્થ. ત્યારબાદ જી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચલાંક, કોઈ દિવસ બદલે નહીં, એનું મૂલ્ય ફિક્સ રહે. કેટલું? તો કે 6.67 × 10⁻¹⁷ Nm²/kg², આ તમે જાણો જ છો. ત્યાર પછી M1, પહેલો પદાર્થ કયો? તો કે પૃથ્વી, માટે અહીંયા પૃથ્વીનું દળ આવશે. બીજો પદાર્થ કયો? તો કે જેના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, જેનું આપણે વજન માપવાનું છે, એ બીજો પદાર્થ. ત્રીજું, હવે આપણે જોવાની છે ત્રિજ્યા. મિત્રો અહીંયા આપણે ધારી લઈએ છીએ કે પૃથ્વીની સપાટીને એક્ઝેક્ટ અડીને આ પદાર્થ રહેલો છે, એટલા માટે પૃથ્વીની ત્રિજ્યા એ લઈ લેવામાં આવેલી છે. હવે શું કર્યું છે? તો કે ચંદ્ર ઉપર આ સૂત્ર મેળવ્યું છે. સૂત્ર બેઝિક તો એનું જ રહી, વજનની જગ્યાએ, સોરી, ગુરુત્વાકર્ષણ બળની જગ્યાએ શું લખ્યું? તો કે વજન. મેં તમને હમણાં જ વ્યાખ્યા કીધી એ મુજબ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચલાંક પૃથ્વી ઉપર, ચંદ્ર ઉપર, કે પછી ગમે તે જગ્યાએ જીનું મૂલ્ય સમાન હોય, કેપિટલ જીનું. પહેલો પદાર્થ કોની વાત થાય છે અહીંયા? ચંદ્રની. તો પ્રથમ પદાર્થનું દળ એટલે માસ ઓફ મૂન. બીજા પદાર્થનું દળ જેનું વજન આપણે માપવાનું છે એ બીજા પદાર્થનું દળ, સ્મોલ એમ. પૃથ્વી ઉપર એનો જ પદાર્થ છે, ચંદ્ર ઉપર એનો જ પદાર્થ છે, પદાર્થનું દળ ક્યારેય બદલે નહીં. માટે જ્યારે આપણે પૃથ્વી ઉપર વજન ગણતા હતા ત્યારે m2 = m લીધું હતું, અને ચંદ્ર ઉપર વજન ગણીએ છીએ ત્યારે પણ આપણે m2 = m લઈએ છીએ, કારણ કે પૃથ્વી ઉપર કે ચંદ્ર ઉપર ક્યારેય દળ બદલાતું નથી. ત્યારબાદ હવે આપણે ધારી લઈએ કે જે ચંદ્ર છે એની એક્ઝેક્ટ સપાટીને અડીને પદાર્થ પડેલો છે, માટે બંને વચ્ચેનું અંતર એ ચંદ્રની ત્રિજ્યા જેટલું થશે, તો રેડિયસ ઓફ મૂન એનો સ્ક્વેર. બરાબર છે. હવે મિત્રો આપણી પાસે 2 ફોર્મ્યુલાઝ અવેલેબલ છે. વેઇટ ઓન અર્થ ઇઝ ઇક્વલ ટુ જી કેપિટલ જી
मास ऑफ अर्थ इंटू मास ऑफ सबस्टन्स, सबस्टन्स एटले पदार्थ, छेदमां रेडियस ऑफ अर्थनो स्क्वेर। अने एनी सामे बीजू सूत्र, वेट ऑन मून इज इक्वल टू ग्रेविटेशन यूनिवर्सल इंडेक्स, एट्ले कि गुरुत्वाकर्षणनो सार्वत्रिक अचलांक, मास ऑफ मून इंटू मास ऑफ सबस्टन्स, जे पदार्थनु आपणे वजन करवानुं छे ते, अपॉन रेडियस ऑफ मून नो स्क्वेर। बराबर, હવે આપણે બેયને શું કરશું સામની, કારણ કે સવાલ શું છે, તો કે સવાલ એવો, પૃથ્વી પર અને ચંદ્ર પર પદાર્થના વજનની સરખામણી કરવાની છે। તો પહેલા વજન શોધી લઈએ, વેઇટ ઓન અર્થ શોધીએ, જીનું મૂલ્ય બધાને ખબર છે, માસ 5.98 × 10^24, આ પદાર્થનું દળ કેટલું છે એનાથી કાંઈ ફેર નથી પડતો, કારણ કે પહેલું સૂત્ર અને બીજું સૂત્ર જ્યારે સરખાવીશું ત્યારે આ એમ છે ઉડી જવાનો છે, ત્યારબાદ જીનું મૂલ્ય પણ બેયમાં હરખું રહે તો એ ઉડી જાય, કિંમત ખાલી કોની કોની મૂકવાની, માસ ઓફ અર્થ અને રેડિયસ ઓફ અર્થની, અને આ સૂત્રમાં ખાલી ખાલી કોની કોની કિંમતો મૂકવાની, તો કે માસ ઓફ મૂન અને રેડિયસ ઓફ મૂન, બાકી આ સૂત્રમાં છે જી અને એમ, એ સીધે સીધી ઉડી જશે, માટે આપણે એની કિંમતો મૂકતા નથી। બરાબર છે, જુઓ ધ્યાન આપો, હવે આપેલ સમીકરણ એકમાં અને બેમાં ઉપયોગ કરીએ, વેઇટ ઓન અર્થ જોઈ લ્યો, જી અને એમની કિંમત મૂકી જ નથી, પૃથ્વીનું દળ બધા જાણે છે 5.98 × 10^24, પૃથ્વીની ત્રિજ્યા 6.37 × 10^6, અને પાછો એનો હોલ સ્ક્વેર છે, આ કોઈ દિવસ ભૂલવાનો નહીં। વેઇટ ઓન અર્થ ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે, જવાબ કેટલો આવશે, 1.474 × 10^11, જી અને એમની કિંમતો મૂકી નથી માટે એમના એમ આવશે। બરાબર, આવી જ ગણતરી તમે વેઇટ ઓન મૂન માટે કરો, તો જી અને એમની કિંમતો નહીં મૂકીએ, કારણ કે પહેલા સમીકરણમાં આવી એ મુજબ કોમન રહેશે। ચંદ્રનું દળ કેટલું, તો કે 7.36 × 10^22, અને તેની ત્રિજ્યા કેટલી, તો કે 1.74 × 10^6, આર એમનો સ્ક્વેર, એટલે ઉપર હોલ સ્ક્વેર આવ્યો, ગણતરી કરો તો શું આવશે, 2.431 × 10^10 જી ઇન્ટુ એમ। હવે આપણે બેની સરખામણી કરવી છે, કોની કોની, તો કે વેઇટ ઓન અર્થની અને વેઇટ ઓન મૂનની, તો બંનેનો શું લેવાનો છે, આપણે ગુણોત્તર રેશિયો લેવાનો છે। ધ્યાનથી જુઓ શું કર્યું છે, તો કે વેઇટ ઓન અર્થ એના છેદમાં હું મૂક્યું છે વેઇટ ઓન મૂન, ચેક કરો। બરાબર, તો હવે જોઈએ આપણે વેઇટ ઓન અર્થ અને વેઇટ ઓન મૂનનો ગુણોત્તર, જે જવાબ આવ્યા તે લખી નાખ્યા છે, બંનેના ગુણાકારમાં શું હતું, g × m કેન્સલ થઈ જશે, અને આ બંનેનો ભાગાકાર કરો તો શું જવાબ આવશે, 6.6 કંઈક આવી શકે, પણ આપણી ગણતરીની સરળતા માટે આશરે આપણે 6 ધારીએ છીએ। બરાબર, તો વેઇટ ઓન અર્થ અપોન વેઇટ ઓન મૂન ઇઝ ઇક્વલ ટુ 6, વેઇટ ઓન મૂનને ગુણાકારમાં જવા દો એટલે શું થઈ જાય, તો કે આ 6 × વેઇટ ઓન મૂન થાય, અને બરાબર શું આવે, વેઇટ ઓન અર્થ, તો મેં તમને પહેલાં કીધું તો એ મુજબ વેઇટ ઓન અર્થ ઇઝ ઇક્વલ ટુ 6 ગ્રેટર દેન વેઇટ ઓન મૂન, તો આ બંનેના વજનની સરખામણી થઈ। બરાબર છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કહી દીધું છે કે આમ ચંદ્ર પર પદાર્થનું વજન અને પૃથ્વી પર પદાર્થનું વજન છે એની સરખામણી કરો, તો ચંદ્ર ઉપર વજન કેટલું નીકળશે, 1/6 નીકળશે, અને પૃથ્વી ઉપર વજન કેટલું નીકળશે, 6 નીકળશે। ઓકે, તો દળ અને વજન વિશે આપણે પહેલાં તો ખૂબ વિસ્તૃત માહિતી મેળવી, ત્યારબાદ હવે એક્ઝામ માટે ફરીથી ઇમ્પોર્ટન્ટ એવો ક્વેશ્ચન, તફાવત આપો દળ અને વજન, માસ અને વેઇટ છે એનો તફાવત તમારે લખવાનો છે। તો સૌથી પહેલી વાત જે આપણે વ્યાખ્યા સ્વરૂપે જ લખીશું, પદાર્થમાં સમાયેલા દ્રવ્યના જથ્થાને શું કહેવાય, દળ, પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને શું કહેવાય, વજન, દળની સંજ્ઞા માસ ઉપરથી એમ, વજનની સંજ્ઞા વેઇટ ઉપરથી ડબલ્યુ, દળનો એસઆઈ એકમ કિલોગ્રામ, વજનનો એસઆઈ એકમ ન્યૂટન, દળને માપવા માટે સાદી તુલા અને સ્પ્રિંગ બેલેન્સ કોને માપવા માટે, વજનને માપવા માટે, દળનું મૂલ્ય હંમેશા સમાન જ રહી છે જ્યારે વજનનું મૂલ્ય સ્થળે સ્થળે બદલાય છે, સમાન હોતું નથી, દળ અદિશ રાશિ છે, વજન સદિશ રાશિ છે। બરાબર છે, તો આવો છે મિત્રો એનો તફાવત, તમે આરામ મુદ્દા લખી શકો, 3 માર્કમાં તફાવત પૂછી શકાય। તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં ખૂબ મહત્વની અને ખૂબ અગત્યની ચર્ચા કરી દળ અને વજન વિશે, હવે પછીના લેક્ચરમાં ફરી મળીશું, ત્યાં સુધી ધન્યવાદ, આવજો।